નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા ભણો ગણિતના આજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું રજનીકાંત ચૌહાણ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા વિડીયોમાં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે શોધવો તેના વિશે આપણે ચર્ચા કરી હતી તેને જો આપણે પ્રકાર એક ગણીએ તો આજે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક પ્રકાર નંબર બે એ રીતે આપણી ભાષામાં અવર્ગીકૃત માહિતીના મધ્યકને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આજે આપણે પ્રકાર નંબર બે શીખીશું ફરી પાછા એકવાર પ્રકાર નંબર એકની ઉપર જો નજર મારીએ તો તમે જોઈ શકો છો તે મુજબ અઠવાડિયામાં એક વેપારીનો નફો બતાવેલો છે અહીં સોમ મંગળ મંગળબુદ્ધથી શનિ એવું લખેલું છે જ્યારે અહીંયા નફો બતાવેલો છે બીજા દાખલાની અંદર તમને યાદ હશે તો વર્ષ બતાવેલા બે હજાર એકનું વર્ષ બે હજાર બેનું વર્ષ બે હજાર ત્રણનું વર્ષ અને તેની નીચે પડેલો વરસાદ ઇંચમાં દર્શાવેલો છે અને ત્રીજા દાખલાની વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધી સૌથી નીચું નોંધાયેલું લઘુત્તમ તાપમાન જેનો મધ્યક શોધવાનો હતો તો આ ત્રણે ત્રણ દાખલામાં તમે જોઈ શકો છો તે મુજબ આપણને એક કોઠાની અંદર એક ખાનાની અંદર એક આડી લાઈનની અંદર આંકડા દર્શાવેલા હતા જ્યારે બીજાની અંદર આપણને અહીંયા વર્ષ આરે વર્ષના મહિનાઓ દર્શાવેલા હતા જ્યારે અહીં દસ વર્ષની માહિતી હતી જ્યારે અહીં વેપારીના અઠવાડિયાના નફાની માહિતી હતી ટૂંકમાં દર વખતે આપણે એક્સાય આપતા હતા પરંતુ એફાય આપતા નહીં હતા તો એટલે કે હવે આ બંને કોઠાની અંદર આ એક કોઠાની અંદર જે બે કોલમ છે તેની અંદર બંનેમાં આંકડા આવશે તેવી માહિતી છે તો જો વિદ્યાર્થી મિત્રો એક શાળામાં ધોરણ દસના ત્રીસ વિદ્યાર્થીઓએ નીચેના કોષ્ટકમાં આપેલા છે તે પ્રમાણે સો ગુણના પ્રશ્નપત્રમાં માર્ક્સ મેળવેલા છે તો આપણે ગુણનો મધ્યક શોધવાનો છે ફરી એકવાર જોઈ લઈએ કે પંચાણું માર્ક્સ મેળવનાર માત્ર એક જ વિદ્યાર્થી છે વર્ગમાં બાણું વિદ્યાર્થી બાણું માર્ક્સ મેળવનાર ત્રણ વિદ્યાર્થી છે જ્યારે સિત્તેર માર્ક્સ મેળવનાર ચાર વિદ્યાર્થી છે સાહીઠ માર્ક્સ મેળવનાર ચાર વિદ્યાર્થી છે આ રીતે આપણને એક માહિતી આપેલી છે તો મિત્રો યાદ રાખજો મધ્યક શોધવાના દાખલા વર્ગીકૃત માહિતી હોય કે અવર્ગીકૃત માહિતી હોય તમને જે આડી રકમ આપેલી છે આ રીતે આડા કોષ્ટકમાં રકમ આપેલી છે તેને સૌ પ્રથમ આપણે ઊભા કોષ્ટકમાં ફેરવી જ કાઢવાની છે આ એક આપણું પહેલું પગથિયું છે કોઈ પણ મધ્યક શોધવાના દાખલા હોય એટલે તમારે સૌ પ્રથમ જે આડી કોલમ છે તેને બેથી વ્યવસ્થિત રીતે ઉતારી જ દેવાની છે બીજું કંઈ જ કાર્ય કરવાનું નથી પ્રથમ કાર્ય આપણું આ જ છે બરાબર છે એ જો કાર્ય આપણું સરસ મજાનું તૈયાર થઈ જાય તો આગળ દાખલા કરવામાં આપણને ઘણી વધારે સરળતા રહે બરાબર છે દસ વીસ છત્રીસ ચાળીસ પચાસ છપ્પન સાઠ સિત્તેર બોતેર એંસી અઠ્યાસી બાણું અને પંચાણું સો ગુણમાંથી સો ગુણમાંથી વિદ્યાર્થીઓએ આ રીતના માર્ક્સ મેળવેલા છે હવે દસ વિદ્યા દસ માર્ક્સ દસ માર્ક્સ એક જ વિદ્યાર્થી મેળવે છે વીસ માર્ક્સ પણ એક જ વિદ્યાર્થી મેળવે છે છત્રીસ માર્ક્સ ત્રણ વિદ્યાર્થી મેળવે છે ચાળીસ માર્ક્સ ચાર વિદ્યાર્થી મેળવે છે પચાસ માર્ક્સ ત્રણ વિદ્યાર્થી મેળવે છે છપ્પન માર્ક્સ બે વિદ્યાર્થી મેળવે છે સાહીઠ માર્ક્સ ચાર વિદ્યાર્થી મેળવે છે સિત્તેર માર્ક્સ ચાર વિદ્યાર્થી મેળવે છે બોતેર માર્ક્સ એક વિદ્યાર્થી મેળવે છે એંસી માર્ક્સ એક વિદ્યાર્થી મેળવે છે અઠ્યાસી માર્ક્સ બે વિદ્યાર્થી મેળવે છે બાણું માર્ક્સ ત્રણ વિદ્યાર્થી મેળવે છે અને પંચાણું માર્ક્સ એક વિદ્યાર્થી મેળવે છે આ રીતે આપણે કંઈ જ કર્યું નથી માત્ર ને માત્ર જે આડી રકમ આપેલી હતી પરીક્ષામાં તેને આપણે ઊભા કોષ્ટકમાં આળા કોષ્ટકમાંથી ઊભા કોષ્ટકમાં ફેરવું છે આપણે માત્ર આટલું જ કાર્ય કર્યું છે મિત્રો આ અવર્ગીકૃત માહિતીનો એક બીજો પ્રકાર છે આ પ્રકારનો આ જ દાખલો આપણને આગળના વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હતો ખૂબ સહેલો છે ખૂબ જ સહેલો છે આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય અહીં આપણને મેળવેલ ગુણ અને તે પ્રમાણે વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે એટલે કે બંને કોષ્ટક કોષ્ટકના બંને ખાનામાં આંકડા છે કોષ્ટકના બંને ખાનામાં આંકડા છે જ્યારે આપા આ કોષ્ટકની વાત કરીએ તો અહીં સોમ બુધ એ પ્રકારે વારની સંખ્યા સાત છે બીજા દાખલાની વાત કરીએ તો અહીં વર્ષ છે દસ વર્ષનો માહિતી આપી છે આ દાખલાની વાત કરીએ તો બાર મહિનાની માહિતી આપી છે ત્યારે આપણે શું કરવાનું છે આ બધા જે આંકડાનો સરવાળો ભાગ્યા બાર અહીં આપણે શું કર્યું આ આંકડાનો સરવાળો ભાગ્યા દસ અને આ આંકડાનો સરવાળો અહીં આપણે શું કર્યું આંકડાનો સરવાળો ભાગ્યા અઠવાડિયાના સાત વાર એટલે આ એક પ્રકાર એક છે આ એક અલગ છે અને આ પણ અલગ રીત છે બંને વિડીયો વારંવાર જોઈ લેવું જેથી તમારો ડાઉટ ક્લિયર થઈ જાય બરાબર છે મિત્રો અહીં આપણને આ કોષ્ટકમાં અને આ કોષ્ટકમાં બંને આંકડા દર્શાવેલા છે અને આવું જ્યારે આવે આ પ્રકારે દાખલો પૂછાય ત્યારે આપણે રીત થોડીક બદલાય છે બાકી સહેલું જ છે અહીં આપણે સીધું સીધું એફવાય એક્સઆઈ કરીશું અથવા તો એક્સઆઈ એફવાય ટૂંકમાં જે લખવું હોય તે એટલે કે દસ ગુણ્યા એક એટલે કે આ બે સંખ્યાનો સીધો જ ગુણાકાર કરી દેવાનો છે આ બે સંખ્યાનો સીધો જ ગુણાકાર કરી દેવાનો છે દસ ગુણ્યા એક એટલે દસ વીસ એકુ વીસ છત્રીસ ગુણ્યા ત્રણ એનો ગુણાકાર આવે છે એકસો ને આઠ ચાળીસ ગુણ્યા ચાર ઇઝી છે એકસો 50 પચાસ ગુણ્યા ત્રણ એકસો પચાસ છપ્પન ગુણ્યા બે એકસો બાર છપ્પન ગુણ્યા બે એકસો બાર સાહીઠ ગુણ્યા ચાર એટલે બસો ને ચાળીસ સિત્તેર ગુણ્યા ચાર એટલે બસો ને એસી ગુણ્યા એક એટલે બોતેર એસી ગુણ્યા એક એટલે એસી અઠ્યાસી ગુણ્યા બે વન સેવન સિક્સ એકસો છોતેર બાણું ગુણ્યા ત્રણ બસો છોત્તેર અને પંચાણું ગુણ્યા એક પંચાણું મિત્રો આ દાખલામાં કાળજી એ રાખવાની છે કે એકમની લાઈનમાં એકમ દશકની લાઈનમાં દશક અને સતકની લાઇનમાં સતક હોય તો તમને સરવાળો કરવામાં બહુ ફાયદો થાય આ ઉપરાંત જૂની પદ્ધતિ પ્રમાણે જ્યારે એક એક ધોરણ એકમાં ભણતા હતા ધોરણ બેમાં ભણતા હતા ત્યારે જ્યાં ખાલી જગ્યા હોય તો આપણે આ રીતે શૂન્ય મૂકી દઈએ તો આપણને ફરી પાછો સરવાળો કરવામાં ખૂબ ફાયદો થાય હવે આ ખાનાનો અને આ ખાનાનો આપણે સરવાળો કરવાનો છે આ ખાનાનો અને આ ખાનાનો સરવાળો કરવાનો છે આને કહીશું સીગમા એફાય આને કહીશું સીગમા એફાય અને આને કહીશું સીગમા એફાય એક્સાય એક્સ એક્સઆઈ એફઆઈ જે તમને ઠીક લાગે તે બરાબર છે એ બંનેનો સરવાળો કરવાનો છે પ્રથમ આનો કરીએ એકને એક બે બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને ચાર બાવીસ ત્રેવીસ ચોવીસ ને બે છવ્વીસ ને ત્રણ ઓગણત્રીસ ને એક ત્રીસ અને આ વસ્તુ ત્રીસ આપણને લાઈનના આ રકમમાં આપેલું છે કે ત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ દસના ત્રીસ વિદ્યાર્થીઓ પણ આપણે એકવાર ચેક કરી લેવાનું કે ત્રીસ થાય છે કે કેમ હવે આપણે આનો સરવળો કરીશું આઠ ને બે દસ ને બે બાર ને છ અઢાર ને છ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ વધી પડી બે આપણે અહીંયા એક લાઇન છોડેલી હોય તો આપણને બધી મૂકતા ફાવે અને દેખાય સરસ બે ને એક ત્રણ ને બે પાંચ ને છ અગિયાર અગિયાર ને પાંચ સોળ સત્તર સત્તર ને ચાર એકવીસ 21 ને આઠ ઓગણત્રીસ ઓગણત્રીસ ને સાત છત્રીસ છત્રીસ ને આઠ ચુમ્માળીસ ચુમ્માળીસ ને સાત એકાવન એકાવન ને સાત અઠ્ઠાવન અને 58 ને નવ અઠ્ઠાવન ને નવ થશે સડસઠ અઠ્ઠાવન ને નવ થશે સડસઠ સાત મૂકીએ વડ્ડી આવી છ આ ની લાઈન આપણે એક છોડી જ દેવાની છ ને એક સાત ને એક આઠ નવ દસ બાર ચૌદ પંદર ને બે સત્તર તો આ આ રીતે બધાને સરવાળો આવડવો જ જોઈએ શીખવું જ પડે આપણે ધોરણ દસ માં છે આટલી ઝડપથી સરવાળો આવડવો જ જોઈએ તમે પોતાની રીતે પ્રથમ એક આંકડાની સંખ્યા લેવ આ રીતે ત્યાર પછી બે આંકડાની સંખ્યા લેવ પછી ત્રણ આંકડાની સંખ્યા લેવ અને જાતે જ ગણતરી કરવાની કોશિશ કરો કેટલું ઝડપથી આવડે છે જેટલું ઝડપથી આવડશે જેટલું સાચું આવડશે તેટલું જ પરીક્ષામાં માર્ક્સ મેળવવાની શક્યતા વધી જાય છે તો આ રીતે આપણને સીખમાં એફઆઈ મળ્યા છે અને સીખમાં એક્સઆઈ એફઆઈ મળ્યા છે હવે આપણે મધ્યક લખીશું મધ્યકનું સૂત્ર લખીશું હવે આપણું મધ્યકનું સૂત્ર અહીં બદલાઈ જાય છે અહીં આપણું મધ્યકનું સૂત્ર બદલાઈ જાય છે મધ્યક બરાબર સિગ્મા FI XI છેદમાં સીગમાં એફ ફાઈ સમજ પડી આગળના દાખલા માટે સીગમાં એક્સઆઈ છેદમાં એન જ્યારે અહીં બદલાઈને સૂત્ર થઈ જાય સીગમાં એફ XI એક્સઆઈ છેદમાં સીગમાં જો કોઈક ચોપડીમાં તમને એક્સઆઈ પહેલાં આવે અને એફઆઈ પછી આવે તો મિત્રો જરાય ગૂચવાનું ગુણાકારનો ક્રમનો નિયમ વાપરેલો છે એવું માની લેવાનું ત્રણ ગુણ્યા ચાર કરે તો બાર આવે અને ચાર ગુણ્યા ત્રણ કરે તો બાર આવે એટલે બહુ ચિંતા કરવાનો વિષય નથી ગૂચવાનું નહીં એક હજાર સાતસો ને ભાગ્યા ત્રીસ એક હજાર સાતસો એક હજાર સાતસો ભાગ્યા ત્રીસ બરાબર છે મિત્રો તો આનો આ રીતે જો સરવાળો કરીએ સરવાળો એક હજાર સાતસો છેદમાં ત્રીસ આનો ભાગાકાર કરીશું તો આપણને આપેલી માહિતીનો મધ્યક મળશે આપેલી માહિતીનો મધ્યક મળશે તો મિત્રો આપણે એનો ભાગાકાર અહીં દર્શાવીએ છીએ એક હજાર સાતસો ઓગણ એસી ભાગ્યા ત્રીસ હવે ત્રીસ છે તો ગભરાઈ નહીં જવાનું ત્રણ એકાનો જ ઘડિયો બોલવાનો ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ બરાબર છે ત્રણ દુ છ બરાબર છે તો છની પાછળ જીરો મૂકી લઉં શું સાઈઠ એટલે કે ત્રીસ ગુણ્યા બે સાહીઠ ત્રીસ ગુણ્યા ત્રણ નેવું ત્રીસ ગુણ્યા ચાર એકસો વીસ ત્રીસ ગુણ્યા પાંચ એકસો પચાસ ને ત્રીસ ગુણ્યા છ એકસો એંસી તો એકસો સિત્તોતેર કેવા છે મોટા છે ફરી એકવાર ત્રીસ એ બે આંકડાની સંખ્યા છે અહીં આપણે બે આંકડાની સંખ્યા જોઈએ તો સત્તર છે જે ત્રીસ કરતાં નાના છે એટલે આપણે બે ઝીરો મૂકી દેવા પડે અને ત્રણ સંખ્યા લેવી પડે ત્રીસ છંગ એકસો એંસી અને ત્રીસ ગુણ્યા પાંચ પચાસ આ રીતે થશે સાતમાંથી ઝીરો જાય તો સાત સાતમાંથી પાંચ જાય તો બે એકમાંથી એક જાય તો ઝીરો ઉપરથી ઉતારો નવ હવે આપણે સત્તાવીસ એટલે કે બસોને એસી બસો ઓગણ એંસી બસો ઓગણ રકમ આવે છે આપણી પાસે તો નવે તારીખ સત્તાવીસ નવે તારીખ સત્તાવીસ એટલે આપણે એક મીંડું મૂકી દઈશું નવે તારીખ એટલે બસોને સિત્તેર એટલે થઈ ગયો નવમાંથી ઝીરો જાય તો નવ સાતમાંથી સાત જાય તો ઝીરો બેમાંથી બે જાય તો ઝીરો હવે અહીંયા પોઈન્ટ મૂકીશું છેદ વધે છે એટલે પોઈન્ટ મૂકીશું અહીંયા પણ પોઈન્ટ મૂકીશું અહીંયા જીરો મૂકીશું અને એને નીચે ઉતારીશું ખબર છે તમને ભાગાકાર અને ત્રીસ તારીખ નેવું ત્રીસ તારીખ નેવું તો આ રીતે આપણો ભાગાકાર પણ પૂર્ણ થયો જવાબ આવ્યો ફિફ્ટી નાઇન પોઈન્ટ થ્રી તો આપેલી માહિતીનો મધ્યક છે ફિફ્ટી નાઇન પોઈન્ટ થ્રી આશા રાખીએ છીએ કે તમને સો ટકા આ દાખલો આવડી ગયો હશે